गुड मॉर्निंग स्टूडेंट्स, तो आप जे अंग्रेजी स्वाध्याय में 22 એટલે કે 22 નંબર પર આપણે ત્યાંથી બાકી હતું ત્યાંથી જોઈએ. તો ભૂતકાળના રૂપો લખો. આપણે 5મા ધોરણમાં ભૂતકાળના રૂપો શીખી ગયા, જે આપણે ઈડી લગાવીને મૂકતા ને જે વર્ડની પાછળ, તે તો તમને અહીં આપ્યું છે સેલિબ્રેટ. તો એનું ભૂતકાળ શું થશે? સેલિબ્રેટેડ, એટલે કે પાછળ ઈડી લગાવવાનું રહેશે. પછી છે ડેકોરેટ, તો ડેકોરેટેડ. પ્રિપેર, તો પ્રિપેર્ડ. ટોક, તો ટોકેડ. વિઝિટ, તો વિઝિટેડ. પ્લાન્ટ, તો પ્લાન્ટેડ. વોટર, તો વોટરેડ. ગ્રો, તો ગ્રુ. હેવ, તો હેડ. સ્વિમ, તો સ્વેમ. રિટર્ન, તો રિટર્ન. ને રીચ, તો રીચ્ડ. પછી જે કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો લખો. તો વર્તમાનકાળના રૂપ પણ આપણે શીખી ગયા હતા. તો મયુર ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો ગો, તો ગોનું શું થશે? તો ગોઝ. તો મયુર ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. ધે લીવ ઇન જૂનાગઢ. પછી અ બર્ડ ફ્લાઈઝ ઇન ધ સ્કાય, જે આપણે પાછળ વાળ્યું હોય તો એનું શું લખવાનું? આઈએસ વ્યંજન હોય તો, એટલે કે ફ્લાઈઝ. ધે ખાલી જગ્યા અ સોંગ, તો સિંગ અ સોંગ. ધ કાઉ ઇટ્સ ગ્રાસ. પછી જે કૌંસમાં આપેલા ક્રિયાપદમાં સાદા ભૂતકાળના રૂપો લખો. તો મોહન ખાલી જગ્યા ધ બોલ, તો થ્રોનું શું થાય છે? ધ થ્રુ. વી ખાલી જગ્યા ક્રિસમસ, તો સેલિબ્રેટેડ. તો સેલિબ્રેટ છે તો સેલિબ્રેટેડ. વી સેલિબ્રેટેડ ક્રિસમસ. પછી કોમલ ખાલી જગ્યા પિક્ચર, તો ડ્રોનું ધ્રુવ. પછી જે દે ખાલી જગ્યા ક્રિકેટ ઓન સન્ડે, તો પ્લેનું પ્લે. પછી હરી ખાલી જગ્યા હિજ ફ્રેન્ડ, તો હેલ્પનું હેલ્પ. પછી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. જે તમારા બ્રેકેટમાં જે વર્ડ આપેલું છે તેનાથી આપણે આન્સર લખવાનો છે. હું ક્લીન ઇટ ધ ઓફિસ, એટલે કે ઓફિસ કોણ ચોખ્ખી રાખે છે? અથવા તો કોણ કરી દીધું? ધ પ્યુન ક્લીન ઇટ ધ ઓફિસ, એટલે કે અહીં આપ્યું છે ધ પ્યુન. તો ધ પ્યુન ક્લીન ધ ઓફિસ. પછી હું હેલ્પ ધ ઓલ્ડ મેન, તો અહીં શું આપ્યું છે? જયેશ. તો હુંની જગ્યાએ શું આવશે? જયેશ હેલ્પ ધ ઓલ્ડ મેન. વેન ડુ યુ ગેટ અપ, તો આઈ ગેટ અપ 8:06, એટલે કે તમે જેટલા વાગે ઉઠતા હોય તે લખવાનું રહેશે. હું એઝ અ રેડ બલૂન, તો આશીષ એઝ અ રેડ બલૂન. વિચ ફિલ્મ ડીડ યુ સી, તો ગુજરાતી. તો આઈ શો ગુજરાતી ફિલ્મ. વોટ ડીડ યુઅર ફાધર ડ્રિંક, તો માય ફાધર ડ્રેન્ક ટી. વેર ડુ ધ શિલ્પ શિપ સેલ, તો ધ શિપ સેલ ઓન ધ સી. હુ ટોટ યુ ઇંગ્લિશ, તો મિસ્ટર મહેતા ટોટ અસ ઇંગ્લિશ. વેર વેર યુ ઇન ધ મોર્નિંગ, તો આઈ વેર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. વેર ઇઝ ધ પ્રિન્સિપલ, તો ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ. વિચ ડ્રેસ ડીડ કવિતા લાઈક, તો કવિતા લાઈક ધ પિંક ડ્રેસ. વેન ડીડ ફાધર રિટર્ન, તો ફાધર રિટર્ન લેટ એટ નાઇટ. હું ઓપન ઇન ધ ગેટ, તો રામજીભાઈ ઓપન ઇન ધ ગેટ. હવે નીચે જે મેઘધનુષ્યના ચિત્ર દોરી, તેમાં રંગ પૂરવાનો છે. આમાં તમારે મેઘધનુષ્યનું ચિત્ર દોરવાનું, તમારી જાતે હોમવર્કમાં કરવાનું રહેશે. અને મેઘધનુષ્યમાં જે 7 રંગો હોય છે તે 7 રંગો તમારે પૂરવાના રહેશે. તો હવે આપણે ગ્રામરની બુકમાં જોઈએ. તો ગ્રામરની બુક બધા પેજ નંબર કાઢશે 1919થી બાકી હતું. ડબલ્યુ એચ ક્વેશ્ચન આપણે 5મા ધોરણમાં ડબલ્યુ એચ ક્વેશ્ચન શીખી ગયા હતા. એમાં અમા 2-3 ખાલી બધા જ આપણે હુ, વોટ અને વેર શીખ્યા હતા 5મા ધોરણમાં. તો બધાને ખબર હશે કે વોટ, હુ એટલે કે કોણ, હુનો મિનિંગ શું થાય છે? કોણ. તો અહીં ડબલ્યુ એચ ક્વેશ્ચન કીધું છે. હુ વોટ વિચ વેર અને વેન, આ શબ્દો પ્રશ્નાર્થ છે, એટલે કે પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ. તેમના ઉપયોગ વિશે શીખીએ. તો હુ એટલે કે કોણ. તો હુ ઇઝ ટોલ, એટલે કે કોણ ઊંચું છે? તો મહેશ ઇઝ ટોલ, એટલે કે આપણે હું તો શીખી ગયા હતા 5મા ધોરણમાં, એટલે તમને ખબર હશે કે હું એટલે કે કોણ, એવો એનો અર્થ થાય છે. હું ઇઝ અ ટીચર, તો ગીતા ઇઝ અ ટીચર. હું પ્લેઝ ક્રિકેટ, ક્રિકેટ કોણ રમે છે? તો જય એન વિજય પ્લે ક્રિકેટ. હું એઝ અ પેન, કોની પેન છે, સોરી કોની પાસે પેન છે? તો મોના એઝ અ પેન. હું એઝ ફોર લેગ્સ, કોને 4 પગ હોય છે? તો એનિમલ્સ હેવ 4 લેગ્સ. હું હેડ અ ન્યૂ સ્કૂટર, કોની પાસે નવું સ્કૂટર હતું? તો અનિલભાઈ હેડ અ ન્યૂ સ્કૂટર. એટલે કે હું એટલે કે કોણ. તો આપણે જ્યારે પણ ડબલ્યુ એચ ક્વેશ્ચન પૂછે તો કોણ હોય તો એનું આપણે ઇંગ્લિશમાં શું લખીએ? હુ. પછી છે વોટ, વોટ એટલે કે શું. તો વોટ ઇઝ મિસ્ટર શાહ, શ્રી શાહ શું છે? તો મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. પછી છે વોટ ઇઝ ધેટ, તે શું છે? તો ધેટ ઇઝ અ કેટ. વોટ ઇઝ ધીસ, આ શું છે? તો ધીસ ઇઝ અ બુક.
વોટ આર ધોઝ? પેલા શું છે? તો ધોઝ આર એપલ્સ. પછી છે વોટ, એટલે કે વોટ છે તે સમય, દિવસ અને તારીખ જાણવા માટે હોય છે. એટલે કે જ્યારે વોટનો યુઝ ક્યારે થાય છે કે વોટ એટલે કે શું, તે શું છે, એટલે કે આપણો સમય શું છે, દિવસ કયો છે, તારીખ કઈ છે, બધું જાણવું હોય તો વોટથી આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ. વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? અત્યારે કેટલા વાગ્યા છે? તો ઇટ ઇઝ 10:30 નાવ, એટલે કે અત્યારે 10:30 વાગ્યા છે. પછી વોટ ડે ઇટ ટુડે? આજે કયો વાર છે? તો ટુડે ઇઝ, આજે કયો વાર છે આપણે, આજે ફ્રાઈડે સેટરડે છે, તો ટુડે ઇઝ સેટરડે. આમાં શું લખ્યું છે? ટુડે ઇઝ વેનસડે. વોટ ડેટ વોઝ યસ્ટરડે? એટલે કે ગઈકાલે કઈ તારીખ હતી? તો ગઈકાલે, આજે કઈ તારીખ થઈ? 10. તો ગઈકાલે કઈ હતી? તો 9. તો યસ્ટરડે વોઝ July 1st, આમાં પહેલી તારીખ કીધી, તો આપણે કઈ હતી? કાલે 9 તારીખ હતી. હવે આપણે નવું શીખવાનું છે. શું? વીચ. વીચ એટલે કે કયું અથવા તો કઈ. તો અહીંથી આપણે વીચથી આપણે કાલે રાખીશું, પણ તમારે શું કરવાનું છે, અગાઉના પ્રેયરમાં આપણે વીચથી શીખીશું. તો તમારે તમારી નોટબુકમાં આજે હું વાળું છે આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. એટલે કે પેજ નંબર 199 તમારે નોટબુકમાં લખવાનું રહેશે. આખું પેજ તમારે હું અને વોટ આપણે 5મા ધોરણમાં શીખી ગયા હતા, એટલે તમારે આ લખવાનું રહેશે. એટલે કે આટલે સુધી તમારે તમારી નોટબુકમાં લખી રાખવાનું રહેશે. પછી આપણે અગાઉના પ્રિયમાં વીચ આપણે શીખીશું, અને તમારી ગ્રામરની સ્વાધ્યાય પોથીમાં આપણે જે અત્યારે ભણ્યા તે પણ તમારે નોટબુકમાં લખવાનું છે. સ્વાધ્યાય પોથીમાં 22 અને 23 એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.